અંદર આપણે ધોરણ 10 ની બીજી પોયમ પેન્સિલ નો અભ્યાસ કર્યો હતો. તો હવે આજના વિડિયોની અંદર થર્ડ પોયમ ગ્રોઈંગ, જે બ્રુક મિલર દ્વારા લખવામાં આવેલી છે, એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જોઈએ આપણે લાઈન બાય લાઈન. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફોર. લિવિંગ, છોડીને જઈ રહ્યો છું. એમ લિવિંગ, જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ, હું જઈ રહ્યો છું. શા માટે? ટુ સ્લે, વિજય મેળવવા માટે. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે, હું વિજય મેળવવા માટે જઈ રહ્યો છું. સેના પર વિજય? ધ ફો. આમ ફોનો મતલબ થાય કે દુશ્મન, પણ એ દુશ્મન પર નહીં પણ મુશ્કેલીઓ પર. હું આજે મુશ્કેલીઓ પર ટુ સ્લે, વિજય મેળવવા માટે લિવિંગ, જઈ રહ્યો છું. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. ફાઇટ, લડવા માટે. શું લડવા માટે? બેટલ્સ, યુદ્ધો લડવા માટે જઈ રહ્યો છું. કેવા? તો કે હાઈ એન્ડ લો. હાઈ નું મતલબ શું થાય? તો કે ઊંચું. લો નું મતલબ શું થાય? તો કે નીચું. શું તો ઊંચા નીચા યુદ્ધ નહીં. અહીંયા હાઈ નો મતલબ થશે મોટા. એનો મતલબ શું થશે? મોટા. અને લો નો મતલબ શું થશે? તો કે નાના. હું નાના મોટા યુદ્ધો લડવા માટે, ખેલવા માટે જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. આઈ એમ લિવિંગ, હું જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ, હું જઈ રહ્યો છું. મધર, માતા. હિયર, સાંભળ. મી ગો, મને જવા દે. હવે જ્યારે કોઈ પણ બાળક છે, એવું બાળક કે જેને ખવડાવવું પડતું હોય, એવું બાળક જ્યારે એના માતાને એવું કહે કે મમ્મી હવે હું મારે જીવનની અંદર નાની મોટી મુશ્કેલીઓ કંઈ જે કંઈ પણ છે એના પર વિજય મેળવવા માટે જઈ રહ્યો છું, તો એવા સમયે મમ્મી શું કહેશે? એની માતા શું કહેશે? કે તારે ક્યાંય જવું નથી, તું અહીંયા અમારી પાસે જ રહે. ત્યારે એ બાળક કહે છે કે આઈ એમ લિવિંગ, હવે જઈ રહ્યો છું. મધર, માતા, હિયર મી ગો, સાંભળ, મને જવા દે. જ્યારે માતા એને ના પડે છે ત્યારે બાળક એની સામે આર્ગ્યુ કરે છે, હિયર મી ગો, મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે. પ્લીઝ, પ્લીઝ, મહેરબાની કરીને. વિશ મી લક. લક મતલબ શુભેચ્છા, આશીર્વાદ. વિશ મી લક ટુડે, મને આજે તારા આશીર્વાદ આપ, મને શુભેચ્છા પાઠવ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ ચારે ચાર લાઈનનું એકસાથે ગુજરાતી જોઈએ તો આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્ટે ધ ફોર, એટલે કે હું મારા જીવનની અંદર આવતી મુશ્કેલીઓ પર જીત મેળવવા માટે જઈ રહ્યો છું. ફાઇટ ધ બેટલ્સ આઈ એન્ડ લો, નાના મોટા યુદ્ધો ખેલવા માટે જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો, માતા હું જઈ રહ્યો છું, સાંભળ, મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે, મહેરબાની કરીને આજે મને તારા આશીર્વાદ આપ. ત્યાર પછી આગળ જોઈએ તો આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય. આપણે જોઈએ છીએ કે પક્ષીના માળામાં પક્ષીનું બચ્ચું છે એ ઉડવા ઈચ્છતું હોય છે, પણ એમની માતા છે એને ઉડવા દેતું નથી. પણ જ્યારે એમની માતા ન હોય ત્યારે એ પક્ષીનું બચ્ચું શું કરે છે? તો ઉડવા માંડે છે. તો જ્યારે એની માતા છે એના બચ્ચાને ઉડવાની ના પાડતી હોય છે, ત્યારે એનું બચ્ચું છે એની માતાને શું કહે? આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. ગ્રોન, મારે ફૂટી નીકળેલી છે, ઉગી ગઈ છે, વિકાસ પામી ગયેલી છે. શું થયું? માય વિંગ્સ, એટલે કે મારે મારી પાંખો હવે વિકસી ગઈ છે. આઈ વોન્ટ ટુ ફ્લાય, હું વોન્ટ, વોન્ટ, ઈચ્છું છું. શું ઈચ્છું? શું કરવા ઈચ્છે છે? ટુ ફ્લાય, હું ઉડવા ઈચ્છું છું. શા માટે ઉડવા ઈચ્છે છે? કેમ કે એ પક્ષીના બચ્ચાને એવું લાગે છે કે મારે મારી પાંખો છે શું થઈ ગયું છે? તો કે વિકસી ગયેલી છે. એટલે કે છે કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય, મારે મારી પાંખો છે વિકસી ગયેલ છે, આઈ વોન્ટ ટુ ફ્લાય, હવે હું ઉડવા ઈચ્છું છું. હવે ઉડીને શું કરવા ઈચ્છે? તો કે સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. સીઝ, હું આંચકી લેવા ઈચ્છું છું. અગ્નિ લાઈનમાં કીધું કે હું ઉડવા ઈચ્છું. શા માટે ઉડવા ઈચ્છે છે? આંચકી લેવા માટે. શું આંચકી લેવા માટે? માય વિક્ટરીઝ, મારી સિદ્ધિઓ. વિક્ટરીઝ, સિદ્ધિઓ, મારા સ્વપ્ન, મારી સફળતા જ્યાં રહેલી છે, લાઈ રહેલી છે, પડેલી છે. મારી સફળતા, મારી સિદ્ધિઓ જ્યાં રહેલી છે, જ્યાં પડેલી છે, ત્યાંથી મારી સફળતા, મારી સિદ્ધિઓ, મારા વિજય, એ બધું હું આંચકી લેવા માટે ઈચ્છું છું. અને એટલા માટે એ બધું આંચકવા માટે હું ઉડવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ મોમ, બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. હવે જ્યારે એક બાળક છે એ બહાર જવાની જીદ પકડે છે, એવા સમયે માનતો નથી, ત્યાર પછી માતા શું કરે છે? તો કે રડવાનું શરૂ કરી દે છે. એટલે કહે છે કે આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું. મોમ, માતા, બટ, પરંતુ, પ્લીઝ ડોન્ટ ક્રાય. પ્લીઝ, મહેરબાની કરીને ડોન્ટ ક્રાય, તમે રડશો નહીં. મહેરબાની કરીને તમે રડશો નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. જસ્ટ
ફક્ત લેટ મી ફાઇન્ડ ફાઇન્ડ મતલબ તો કે શોધું શું શોધવા જઈ રહ્યો છે માય વે માય વે વેર મતલબ તો કે રસ્તો શેનો રસ્તો તો કે મારા સ્વપ્ન સુધી પહોંચવાનો રસ્તો શોધવા માટે હું જઈ રહ્યો છું મહેરબાની કરીને મને જવા દે ફરી વખત આપણે ચાર ચાર લાઈનનું ગુજરાતી જોઈએ તો મને મારી પાંખો વિકસી ગયેલી છે હું ઉડવા ઈચ્છું છું ઉડીને શું કરવા ઈચ્છું છું કે મારા વિજય મારી સિદ્ધિઓ મારા સ્વપ્ન જ્યાં પડેલા છે એ સ્વપ્ન આંચકી લેવા માટે ઉડવા ઈચ્છું છું મમ્મી હું જઈ રહ્યો છું પરંતુ તમે રડશો નહીં જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે મને મારા સ્વપ્ન સુધી મારી સિદ્ધિઓ સુધી પહોંચવા માટેનો રસ્તો શોધવા માટે જવા દે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ તો I want to see and touch and hear, for there are dangers, there are fears. એટલે કે હું હોન એટલે ઈચ્છું છું શું કરવા ઈચ્છે છે ટુ સી જોવા ટચ તો કે સ્પર્શ કરવા હિયર તો કે સાંભળવા એટલે એનો મતલબ એટલે કે હું જોવા ઈચ્છું છું સ્પર્શ કરવા ઈચ્છું છું સાંભળવા ઈચ્છું છું આ ત્રણેયનો મિનિંગ અલગ અલગ નથી લેવાનો ત્રણેયનો મિનિંગ સાથે લેવાનો છે કયા કયા ત્રણ શબ્દો તો કે See and touch and hear. See and touch and hear. એનો મતલબ થશે સામનો કરવો. I want to see and touch and hear. એટલે કે હું સામનો કરવા હું ઈચ્છું છું શેનો સામનો કરવા તો there are dangers. ત્યાં ભય હોવા છતાં જોખમ હોવા છતાં there are fears. ભય જોખમ તો એટલે હોવા છતાં પણ ત્યાં જોખમ હોવા there are dangers ત્યાં જોખમ હોવા છતાં પણ there are fears ત્યાં ડર હોવા છતાં પણ હું તે જોખમ અને તે ડરનો સામનો કરવા ઈચ્છું છું તે ભાઈ શું કહે છે કે I will smile my smiles and dry my tears I will smile my smiles મારી ખુશીઓને માણીશ મતલબ કે કવિ કહે છે કે જ્યારે હવે શું કહે છે કે હું જઈ રહ્યો છું મતલબ તો કે એકલો હવે કોઈ પણ જગ્યાએ જાય છે તો એ કવિ છે ત્યાં એકલા હશે તો એવા સમયે કહે છે કે I will smile my smiles એટલે કે મને કોઈ પણ કાર્યમાં સફળતા મળશે તો કે ખુશી મળશે આનંદ આવશે તો કે smile my smiles મારી ખુશીઓને માણીશ એન્ડ dry my tears અને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળશે તો હું દુઃખી થઈશ તો એવા સમયે શું કરીશ dry my tears મને મારા આંસુઓને સૂકવીશ એનો મતલબ કે મારા દુઃખોને સહન કરીશ પ્લીઝ લેટ મી સ્પીક માય સે પ્લીઝ મહેરબાની કરીને લેટ મી સ્પીક એટલે બોલું માય સે મને મારા શબ્દો કહેવા દે મારે જે કંઈ પણ બોલવું છે મને બોલવા દે ચારે ચાર લાઈનનું ગુજરાતી જોઈએ તો કે ત્યાં જોખમો હોવા છતાં પણ ત્યાં ભય હોવા છતાં પણ હું તે જોખમ અને ભયનો સામનો કરવા ઈચ્છું છું હું મારી ખુશીઓને માણીશ દુઃખોને સહન કરીશ મહેરબાની કરીને મારે જે કંઈ પણ કહેવું છે તે મને કહેવા દે તે મને બોલવા દે આગળ જોઈએ તો આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ આઈ એમ ઓફ એનો મતલબ એ જ થશે આઈ એમ લિવિંગ આઈ એમ ઓફ નો મિનિંગ થશે આઈ એમ લિવિંગ એટલે કે હું જઈ રહ્યો છું શા માટે જઈ રહ્યો છે ટુ ફાઇન્ડ શોધવા માટે શું શોધવા માટે માય વર્લ્ડ માય ડ્રીમ્સ હું મારી દુનિયા મારા સ્વપ્ન શોધવા માટે જઈ રહ્યો છું મારા સ્વપ્ન સુધી પહોંચવા માટે મારી દુનિયા સુધી પહોંચવા માટે રસ્તો શોધવા માટે જઈ રહ્યો છું કૌ માય નીડ્સ શો માય સેમ્સ મારી જાતને કંડરવા માટે કૌ માય નીડ્સ મારી જાતને કંડરવા માટે જઈ રહ્યો છું શો માય સેમ્સ મારી જાતનું ઘડતર કરવા માટે જઈ રહ્યો છું રિમેમ્બર પરંતુ યાદ રાખજે એસ આઈ સેલ માય સ્ટ્રીમ્સ એસ આઈ સેલ માય સ્ટ્રીમ્સ સેલ માય સ્ટ્રીમ્સ મારી સમગ્ર મુસાફરી દરમિયાન સેલ માય સ્ટ્રીમ્સ મારી સમગ્ર મુસાફરી દરમિયાન આઈ વિલ લવ યુ ઓલ ધ વે એટલે હંમેશા ઓલવેઝ આઈ વિલ લવ યુ હું તમને હંમેશા યાદ કરતો રહીશ ચાહતો રહીશ ચાલો ચાલ લઈને ગુજરાતી જોઈએ તો કે હું મારા સ્વપ્ન મારી દુનિયા શોધવા માટે જઈ રહ્યો છું હું મારી જાતને કંડરવા માટે જઈ રહ્યો છું મારી જાતનું ઘડતર કરવા માટે જઈ રહ્યો છું પરંતુ યાદ રાખજો મારી સમગ્ર મુસાફરી દરમિયાન કઈ મુસાફરી તો કે પોતાના સ્વપ્ન અને દુનિયા શોધવા માટેની જે કંઈ પણ મુસાફરી છે એ મુસાફરી દરમિયાન હું હંમેશા તમને ચાહતો રહીશ હંમેશા તમને યાદ કરતો રહીશ ઓકે વિદ્યાર્થી મિત્રો તો એવી આશા રાખું છું કે તમને આખી પોએમ છે એવીથી સમજાઈ ગઈ હશે છતાં પણ તમને કંઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા ક્વેશ્ચન છે તમે પૂછી શકો છો જી હા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા જેથી કરીને ભવિષ્યમાં આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ